नमस्कार मित्रों, जीसीआरटी प्रेरित आज छठा इनोवेशन फेस्टिवल में हूँ पंचाल नितिन कुमार भरत कुमार श्री वड़िया प्राथमिक शाला तालुको सायला जिलो सुरेंद्रनगर। मित्रों, मारा इनोवेशन नु नाम से COVID-19 की परिस्थिति दरमियान ब्लेंडेड लर्निंग द्वारा असरकारक शिक्षण। अपने आ परिस्थिति थी वाकेफ छे के विद्यार्थियों ने अत्यारे आ समयगाळा में शाळाए आवानुं नथी, तो असरकारक शिक्षण केवी रीते पूरु पाड़वुं ए माटे सरकार पण चिंतित हती अने एटला माटे एमणे माइक्रोसॉफ्ट टीम्स ना उपयोग द्वारा घरे घरे बाळकोने शिक्षण मळी रहे ए माटेना प्रयासो करे। पण आ प्रयासोमां शिक्षकोनो शुं फाळो होय? तो जे शिक्षण आपणे क्लासरूम टीचिंग द्वारा पूरु पाड़वानुं छे, ऑनलाइन टीचिंग द्वारा पूरु पाड़वानुं छे, એમાં પણ ક્લાસરૂમ જેવી અસર આવે એના માટે મારું આ ઇનોવેશન છે। મિત્રો, બ્લેન્ડેડ લર્નિંગ એટલે ઓનલાઈન અને ઓફલાઈન લર્નિંગનું મિશ્રણ, જેમાં ઓનલાઈન લર્નિંગ કરવા માટે આપણે માઇક્રોસોફ્ટ ટીમ્સનો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અમુક ટોપિક્સ એવા છે કે જે આપણે રૂબરૂ ભણાવવા જોઈએ તો જ અધ્યયનની નિષ્પતિઓ સિદ્ધ થાય, એ માટે ઓપન ક્લાસનું આયોજન કરવામાં આવે। ब्लेंडेड लर्निंग द्वारा पण असरकारक लर्निंग थाय, ऑनलाइन टीचिंग में पण असरकारक शिक्षण मेळवाय ए माटे धोरण 6-8 ना अंग्रेजी अने संस्कृत विषयना तमाम एकमोनी पावरपॉइंट प्रेजेंटेशन तैयार करवामां आवे। आ पावरपॉइंट प्रेजेंटेशन पण एवी रीते तैयार करवामां आवे कि जेथी दरेक एकमने विद्यार्थी बहुज सरळताथी सारी रीते समझी शके, एमने विषय भणवामां अघरो ना लागे, तेमज भणती वखते पण आनंद आवे। तो आवा एक बे प्रेजेंटेशन ना अहीं उदाहरण रूपे आपणे जोईशुं। प्रेजेंटेशन द्वारा विद्यार्थियों ने अभ्यास करवामां खूब ज मजा पड़ती थी, तेमज अमुक अघरा शब्दों अमुक अघरी बाबतों पण बहु सरळताथी समझी शकता। आना द्वारा एवं बन्यु કે બીજા વિદ્યાર્થીઓ પણ ઓનલાઈન ટીચિંગમાં જોડાવા માંડ્યા અને બહુ સરળ રીતે બહુ સારી રીતે ઓનલાઈન શિક્ષણ થવા લાગ્યું। આ ઉપરાંત અમુક વિષયો અમુક એકમો એવા હતા, અમુક પ્રવૃત્તિઓ એવી હતી કે જે ઓફલાઈન એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી સામસામે સાથે જ હોય તો જ બહુ સરસ રીતે થઈ શકે, એ માટે વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને માહિતી આપવામાં આવી, એવી પ્રવૃત્તિઓ ઘરે જઈને કરાવવામાં આવી। આ ઉપરાંત અમુક સમયે નિશ્ચિત સમય ધોરણ 6, 7 અને 8 વિદ્યાર્થીઓનો ઓપન ક્લાસ લેવામાં આવ્યો કે એક ચોક્કસ જગ્યાએ ઓપન ખુલ્લી જગ્યામાં બધા જ નોર્મ સાથે નિયમોનું પાલન કરીને વિદ્યાર્થીઓને જે પ્રવૃત્તિઓ નથી કરી એ કરાવે, અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બિલકુલ ઓનલાઈન ટીચિંગમાં તો જોડાઈ જ નથી શકતા એવા વિદ્યાર્થીઓને પણ આવી પ્રવૃત્તિઓથી શિક્ષણનો લાભ આપવા માટે ઓપન ક્લાસ લેવામાં આવ્યો, જેને આપણે બ્લેન્ડેડ લર્નિંગ કહીએ છીએ। કારણ કે ઓનલાઈન ટીચિંગ માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા અને ઓફલાઈન ટીચિંગ ઓપન ક્લાસ દ્વારા આ બંનેનું મિશ્રણ દ્વારા શિક્ષણને અસરકારક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। ઓફલાઈન ટીચિંગનો વિડીયો તેમજ ફોટોગ્રાફ્સ આ મુજબ છે। તો આવી રીતે બ્લેન્ડેડ લર્નિંગ થી વિદ્યાર્થીને બહુ ખૂબ સરસ અભ્યાસ કરાવવામાં આવ્યો અને એના પરિણામો પણ બહુ ઉત્તમ રીતે પ્રાપ્ત થયા। આ પરિણામો કેવી રીતે મૂલ્યાંકન કરવું એ માટે ગૂગલ ક્વિઝ દ્વારા વિદ્યાર્થીઓની ક્વિઝ લેવામાં આવી, સાથે સાથે જે એકમ કસોટીઓ હતી એ એકમ કસોટીઓના જે માર્ક્સ હતા એના મૂલ્યાંકન દ્વારા તપાસવામાં આવ્યું, તો વિદ્યાર્થીઓ જે બ્લેન્ડેડ લર્નિંગથી અભ્યાસ કરે છે એમણે બહુ જ સારી રીતે સારા માર્ક્સ મેળવ્યા છે। કારણ કે એમને ડ્યુઅલ મોડ ઉપર ભણવાનું થયું છે, એટલે એમને જે કંઈ પણ તકલીફો હતી, જે કંઈ પણ એમને ખ્યાલ હતો એ તમામ બાબતો વિદ્યાર્થીઓ બહુ સરસ રીતે સમજી શક્યા, જે રૂબરૂ મળીને પૂછવા જેવી બાબત હતો એ પૂછી અને આવી રીતે તેમણે અભ્યાસ કર્યો। તો મિત્રો, તમે જોયું છે કે બ્લેન્ડેડ લર્નિંગ દ્વારા
ખૂબ અસરકારક રીતે અભ્યાસ થાય છે, વિદ્યાર્થીઓ રસપૂર્વક અભ્યાસ કરે છે, સાથે સાથે આખા તાલુકાના તમામ મોટાભાગના વિદ્યાર્થીઓ આ ક્લાસમાં પણ જોડાય. એવું પણ બન્યું કે અમુક પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ પણ મારા આ ક્લાસમાં જોડાતા, કારણ કે એમને પણ આ શિક્ષણ દ્વારા અભ્યાસ કરવાની મજા આવી. તો આ મારું ઇનોવેશન.